यस नमस्कार, जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय माता जी, जय बालाजी से आप लोगों नु सौनु स्वागत छे मित्रो रामानिस कंसेप्ट टॉक ना डेली करंट अफेयर्स ना सेशन ની અંદર. અને જે સેશન ની અંદર આપણે સૌ જાણો છો મિત્રો, આપણે ચર્ચા કરીએ જે દેશ અને દુનિયા ની અંદર બનેલી એવી ઘટનાઓની કે જે ઘટનાઓ આપ લોકો ને આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સાબિત થતી હોય, અને એ સાથે સંકળાયેલા ન માત્ર આપણે કરંટ અફેર્સ ની ઘટનાઓ ની ચર્ચા કરીએ છે, પણ આપ જાણો છો મિત્રો કે આપણે કરંટ અફેર્સ ની ઘટના સાથે સંકળાયેલા તમામ કન્સેપ્ટ ની ચર્ચા કરીએ છે કે જેથી કરીને આપ લોકો 2 વર્ષ પછી પણ કદાચ પરીક્ષા આપવાના હોય ને તો પણ આપ લોકોને આ કરંટ અફેર્સ નું સેશન છે ઉપયોગી થાય. અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓ નવા છે, જે પહેલેથી તૈયારી કરવાની શરૂઆત કરે છે, એ લોકોને પણ ખબર પડે કે ખરેખર કરંટ અફેર્સ ની તૈયારી કઈ રીતે કરવી જોઈએ. તો આવા કન્સેપ્ટ બેઝ કરંટ અફેર્સ ના સેશન ની આપણે શરૂઆત કરીએ મિત્રો. આજે 14મી જુલાઈ 2020 નું કરંટ અફેર્સ નું સેશન શરૂ કરીએ. શરૂ કરતા પહેલા આપ લોકોના જોશ જુસ્સા અને ઉત્સાહમાં વધારો કરવા માટે મિત્રો આજનું મોટિવેશનલ કોટ છે, એકદમ નાનકડી એમથી લાઈન છે પણ ઘણું ખરું કહી જાતી એવી લાઈન છે. તો શરૂ કરીએ મિત્રો આજના કરંટ અફેર્સ ના સેશન ની. વિજેતા કભી હાર નહીં માનતે ઓર હાર માનને વાલે કભી વિજેતા નહીં બનતે. ઘણું ખરું કહી જાય છે કે વિજેતા કભી હાર નહીં માનતે ઓર હાર માનને વાલે કભી વિજેતા નહીં બનતે. તો જિંદગીની અંદર કોઈ પણ પરિસ્થિતિ આવે, કોઈ પણ સિચ્યુએશન આવે, કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ આવે, તો આ પ્રોબ્લેમ ની અંદર મિત્રો ક્યારે હાર ન માનવી, હાર ન માનવી. એક વખત પડો તો પડીને ઊભું થવું જ પડશે મિત્રો, થવું જ પડશે. અને આ ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે કે જે લાંબા સમયથી તૈયારી કરી રહ્યા છે, કોઈને કોઈ જગ્યાએ પ્રિલિમ્સ માં, મેઇન્સ માં, ઇન્ટરવ્યુ માં કોઈને કોઈ જગ્યાએ ફેલ થતા હોય છે, અથવા તો ફાઇનલ સિલેક્શન નથી થતું. આ વિદ્યાર્થીઓ માટે મિત્રો પડો પણ વાંધો નથી, પણ પડ્યા પછી ઊભું થવું ને એ આપણી નૈતિક જવાબદારી છે. સામાન્ય વસ્તુ છે મિત્રો, તમે વિચાર કરો, આપણે લોકો, તમે પણ આવી ગયા, હું પણ આવી ગયો, આપણે લોકો જ્યારે બાળક નાના હતા ત્યારે આપણે ચાલવાનું શીખતા હતા, ચાલતા ચાલતા ઘણી વખત પડતા હતા, માની લ્યો કે પડતા હતા, ત્યારે આપણે એમને બેઠા રહેતા હતા નહીં મિત્રો, આપણે ફરી પાછા ઉભા થઈને દોડવા માંડતા હતા, ચાલવા માંડતા હતા. કદાચ આટલું બધું જૂનું યાદ ન હોય, ચાલો કાંઈ વાંધો નહીં. આપણે લોકો જ્યારે સાયકલ શીખતા હતા, સાયકલ શીખતા હોય, બાઇક શીખતા હોય, તમને લોકોને ઘણાને ખબર હશે મિત્રો કે આપણા લોકોના ગોઠણ છોલાઈ જતા હતા સાયકલ શીખતી વખતે. પડતા હતા ને, પડતા હતા, તો આપણે એક વખત પડ્યા પછી સાયકલ શીખવાનું મૂકી દીધું હતું, નથી મૂક્યું મિત્રો, અને નથી મૂક્યું ને. એટલા માટે તમે સાયકલ માંથી બાઇક ચલાવતા શીખી ગયા, અને બાઇક માંથી કાર ચલાવતા તમને આવડી ગયું અને કોન્ફિડન્સ આવ્યો. પણ મિત્રો વિચાર કરો કે એ વખતે સાયકલ ચલાવતા શીખતા હતા, પહેલી વખત પડ્યા, બીજી વખત પડ્યા, તમે ડરી ગયા તો કે હવે સાયકલ નહીં આવડે તો. તો મિત્રો તમે ક્યારે સાયકલ ના શીખી શક્યા હોત? સેમ આઈડિયોલોજી મિત્રો હું કહું છું, કોમ્પિટિટિવ એક્ઝામિનેશન ની અંદર જે સેમ વસ્તુ છે, સ્પર્ધાત્મક પરીક્ષા ની અંદર પણ આ એક પ્રકારની સાયકલ જ શીખો છો મિત્રો, સાયકલ શીખો છો. 2-3 વખત પડી જાઓ તો હાર નહીં માની લેવાની મિત્રો, મજબૂત થાવ, સ્ટ્રોંગ થઈને વળી પાછા ઉભા થાવ, એટલે ઓટોમેટિક સફળતા તમારા ચરણોની અંદર આવી જશે મિત્રો. તો આવી વાત સાથે શરૂ કરીએ આજના કરંટ અફેર્સ ના સેશન ની. 2-3 દિવસ થી વિદ્યાર્થીઓના ઘણા બધા મેસેજ આવે છે, સર એક થોડું ઘણું કન્ફ્યુઝિંગ જેવો શબ્દ છે, એની થોડી ચર્ચા કરો. યસ મિત્રો, આજે જે આપણે વાત કરવી છે એ 2-3 અગત્યના શબ્દ, અગત્યના શબ્દ સાથે ઘણા વિદ્યાર્થીઓના એવા પણ મેસેજ હતા કે સર દિવસમાં આપણે 1-2 કન્સેપ્ટ કરીએ છીએ, તો કન્સેપ્ટ વાળા ન્યૂઝ ની સાથે થોડા ઘણા ફેક્ચ્યુઅલ ડેટા વાળા ન્યૂઝ પણ આપતા જાઓ. તો આપણે એનો પણ આજે પ્રયાસ કરશું મિત્રો કે છેલ્લી 5-10 મિનિટ ની અંદર 2-3 જે ન્યૂઝ ઇમ્પોર્ટન્ટ હોય, જે ફેક્ચ્યુઅલ ન્યૂઝ છે રીડ કરવા પૂરતા હોય, એની પણ ફેક્ચ્યુઅલ ડેટાની થોડી ઘણી આપણે ચર્ચા કરી લેશું આજે. તો શરૂ કરીએ આજના સરસ મજાના ન્યૂઝની. હવે ન્યૂઝ તો 2-3 દિવસ પહેલાનો છે, આમ તમારા લોકોના મગજમાં આવી ગયો હશે, ક્યાંક વાંચ્યો હશે કે સર દેહિંગ પટકાઈ નેશનલ પાર્ક છે. હવે આ શબ્દ અગત્યનો છે કે દેહિંગ પટકાઈ નેશનલ પાર્ક, હજી થયો નથી પણ બનાવવાની વાતું છે, એટલે જાહેર કરી દીધો છે આસામ સરકારે. અને જાહેર તો કરી દીધો છે પણ કેન્દ્ર સરકાર અપ્રુવલ આપે પછી નેશનલ પાર્ક થશે. વિવાદાસ્પદ શબ્દ હતો, શું કામ એ પણ તમને કહું મિત્રો, આ અસમની અંદર આવેલો જે
નિહાંગ દેહિંગ પટકાઈ નેશનલ પાર્ક જે એ પેલા તો છે શું તો એક વસ્તુ એ પણ તમને ચોખવટ કરી દો મિત્રો અસમ ની અંદર દેહિંગ છે ને એક નદી છે અને પટકાઈ છે ને એ એક શું છે તો કે પર્વત છે પટકાઈ શું છે તો કે પર્વત છે અથવા તો હિલ સ્ટેશન છે હિલ એરિયા છે આ પટકાઈ હિલ એરિયા છે ને દેહિંગ છે એ નદી છે યાદ રાખી લેજો શું ઇસ્યુ હતો આસામ સરકારે શા માટે આને નેશનલ પાર્ક જાહેર કરી દીધો એ અગત્યની વસ્તુ છે અને પ્રશ્ન થાય કે છે તો નેશનલ પાર્ક ડાયરેક્ટ જાહેર કર્યો છે ના મિત્રો નેશનલ પાર્ક ડાયરેક્ટ જાહેર નથી કર્યો પેલા આ શું હતી તો પેલા મિત્રો આ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી હતી શું હતી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી હતી તો પ્રશ્ન થાય કે સે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી માંથી નેશનલ પાર્ક બનાવી શકાય તો કે હા મિત્રો બનાવી શકાય તો સીધો પ્રશ્ન તમને ઈ થાશે મિત્રો મારે માત્ર ફેક્ચ્યુઅલ ડેટા ની વાત નથી કરવી અહીંયા આ પ્રશ્ન અગત્યનો છે કે સે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી માંથી નેશનલ પાર્ક બને તો એને ફાયદો શું થાય અને ફાયદો શું થાય વધારામાં તો સે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી હતી જ નેશનલ પાર્ક બનાવ્યો બેનો ડિફરન્સ શું છે ઘણા ખરાને પ્રશ્ન થાય કે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી અને નેશનલ પાર્ક નો ડિફરન્સ શું છે તો આજે આપણે એની પણ ચર્ચા કરશું જેવો શબ્દ આવે કે સે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી નેશનલ પાર્ક આ નેશનલ પાર્ક એવો સીધો શબ્દ આવે મિત્રો બાયોસ્ફિયર રિઝર્વ સીધો શબ્દ આવે કે સબ બીઆર જેને બાયોસ્ફિયર રિઝર્વ તરીકે ઓળખો જો સાહેબ તો બાયોસ્ફિયર રિઝર્વ શું છે આ બધી જ ચર્ચા મિત્રો આજે તમારી સમક્ષ શેર કરવી છે એકદમ સરળ ભાષામાં આ ત્રણેયને આપણે એક્સપ્લેન કરવા છે પણ એની પેલા કહું કે તમે કદાચ પેલા શબ્દ કન્ઝર્વેશન ના શબ્દ સાંભળેલા હશો સંરક્ષણ પ્રોટેક્શન કરવું છે સંરક્ષણ કરવું છે એની અંદર યાદ રાખજો મિત્રો કે દેશની અંદર કે દુનિયા આખામાં કન્ઝર્વેશન ના બે પ્રકાર જોવા મળે છે મિત્રો અને એ બે પ્રકાર એટલે કયા કયા બે પ્રકાર હોય મિત્રો તો તમે લોકો બધા જાણતા હશો કયા કયા પ્રકાર છે તો કે એક છે ઇન સિટુ કન્ઝર્વેશન આપણે આઈ થિંક ક્યારેક આની વાત થયેલી પણ હતી જે નવા વિદ્યાર્થીઓ છે એના માટે આ બે શબ્દ યાદ રાખી લેજો એક ઇન સિટુ કન્ઝર્વેશન છે અને બીજું કહેવામાં આવે છે એક્સ સિટુ કન્ઝર્વેશન આ શબ્દ એટલા માટે લીધો છે મિત્રો કે યુપીએસસી ના પ્રીવિયસ યર્સ ના પેપર જોજો એ પેપર ની અંદર તમને આ બંને શબ્દ જોવા મળશે એક્સ સીટુ અને ઇન સીટુ ઇન સીટુ કન્ઝર્વેશન કોને કહેવાય તો કે જે ઇન સીટુ એટલે તમે કોઈ પણ પશુ પક્ષી પ્રાણી છે કે વનસ્પતિ છે એના નેચરલ હેબિટેટ માં જઈને નેચરલ હેબિટેટ એટલે એનો જે ઓરિજિનલ આવાસ છે જ્યાં એ લોકો ઓરિજિનલી રહેતા હોય એ ઓરિજિનલી જે જગ્યાએ રહે છે ફ્લોરા એન્ડ ફોના અને બધી જ ત્યાં જઈને તમે એને પ્રોટેક્ટ કરો છો શું કરો છો મિત્રો એ લોકો જે જગ્યાએ રહે છે એનું નેચરલ હેબિટેશન જે છે એ નેચરલ હેબિટેટ એટલે એનું ઓરિજિનલ આવાસ જે છે ત્યાં જઈને તમે એને પ્રોટેક્ટ કરો તો આને શું કહેવામાં આવે છે મિત્રો એને ઇન સીટુ કન્ઝર્વેશન કહેવાય છે શું કહેવાય છે ઇન સીટુ કન્ઝર્વેશન અને જ્યારે તમે જે ફ્લોરા અને ફોના હોય કે પશુ પક્ષીઓ વનસ્પતિ જે કોઈ પણ છે એને તમે જ્યારે બીજી જગ્યાએ એના આવાસ કરતા અન્ય જગ્યાએ લઈ જઈને કઈ જગ્યાએ અન્ય જગ્યાએ લઈ જઈ અને તમે જ્યારે એને પ્રોટેક્ટ કરો છો ને ત્યારે એને શું કહેવામાં આવે છે એને એક્સ સીટુ કન્ઝર્વેશન કહેવામાં આવે છે આ આપણને ખબર હોય છે કે ઇન સીટુ શું છે અને એક્સ સીટુ શું છે ઇન સીટુ એટલે એ લોકો જ્યાં છે ત્યાં જેને પ્રોટેક્ટ કરો અને એક્સ સીટુ એટલે એની આવાસની જગ્યા બચી નથી કોઈને કોઈ કારણથી બચી નથી અથવા એ લોકો પોતાના આવાસમાં સુરક્ષિત નથી તો એને બીજી કોઈ જગ્યાએ લઈ જઈ અને તમે સુરક્ષિત કરો પ્રોટેક્શન આપો તો શું છે એક્સ સીટુ છે ફોર એક્ઝામ્પલ તમે લોકો લઈ શકો છો ઝૂ જે છે તો ઝૂ શું છે મિત્રો ઝૂ જે છે એ એક્સ સીટુ ની અંદર આવે છે શું કામ ઝૂ જે છે પ્રાણી સંગ્રહાલય છે એ કઈ જે તે ફોના અને ફ્લોરા હોય એ પશુ પક્ષીઓ જે છે વનસ્પતિ એના ઓરિજિનલ હેબિટેટ છે ઓરિજિનલ આવાસ નથી મિત્રો એ ઓરિજિનલ આવાસ તો કયા કયા હોય એ અગત્યનું છે યાદ રાખી લેજો મિત્રો આજે આપણે વાત કરી છે ને કન્ઝર્વેશન ની એમાં ઇન સીટુ કન્ઝર્વેશન ની જો તમે વાત કરો તો ઇન સીટુ કન્ઝર્વેશન ની અંદર મિત્રો વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી આવે ઇન સીટુ ની અંદર
બાયોસ્ફિયર રિઝર્વ આવશે. શું આવશે? બાયોસ્ફિયર રિઝર્વ આવે. આ ત્રણે ત્રણ પ્રકાર છે ને મિત્રો, એ પેલા તો તમને ખબર હોવી જોઈએ કે ઇન સિટુ કન્ઝર્વેશન છે. ધેટ મીન્સ કે જે તે જગ્યાએ જે તે વનસ્પતિ પશુ પક્ષીઓ એ લોકોને પ્રોટેક્ટ કરવામાં આવે છે ત્રણે ત્રણમાં. ઠીક છે મિત્રો. ઓકે, હવે આપણે મૂળ મુદ્દા ઉપર લઈ જઈએ કે આ તો ઠીક છે, ઇન સિટુ એક્સ સિટુ તમને ખબર હોય. હું ઘણી વખત બોલીશ, કન્ફ્યુઝન ન થાય એટલા માટે. મેઇન પ્રશ્ન છે, દેહિંગ પટકાઈ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી તો હતી, એ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી માંથી એને નેશનલ પાર્ક શું કામ બનાવી દીધી? એની પાછળનું કારણ તમને કહું મિત્રો, આપ બધા જાણો છો કે આ વસ્તુ છે ને અસમની અંદર એક જગ્યા છે, અને એ જગ્યા એટલે કઈ તો કે આ દેહિંગ પટકાઈ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, એ સેન્ચ્યુરીની બાજુમાં એક સાલેકી નામની જગ્યા છે. સમજો મિત્રો, ઇસ્યુ ક્યાંથી ઉભો થયો છે. શું છે? ત્યાં એક સાલેકી નામની જગ્યા છે, અને એ જગ્યા ખરેખર શું થયું તો કે એક પ્રકારનું ઇકો સેન્સિટિવ ઝોન છે. ઇકો સેન્સિટિવ ઝોન જે છે, આ ઇકો સેન્સિટિવ ઝોન ની અંદર કોઈ માનવીય પ્રવૃત્તિ તો ન થાય. આપણે આગળ હમણાં જોઈએ છે, પણ માનવીય પ્રવૃત્તિ ન કરી શકાય, છતાંય પરિસ્થિતિ શું એવી ખબર છે મિત્રો, આનો જે કોર એરિયા છે, એનો કોર એરિયા જે છે ને, એ કોર એરિયાના 10 કિલોમીટર દૂર ક્યાં? સાલેકી નામની જગ્યા. એટલે કે જે 10 કિલોમીટર કોર એરિયાથી, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીના કોર એરિયાથી 10 જ કિલોમીટર દૂર શું થયું તો કે 10 કિલોમીટર દૂર ભારતની મહારત્ન કંપની કોલ ઇન્ડિયા લિમિટેડ, આપ બધા જાણો છો કે ભારતની મહારત્ન કંપની છે કોલ ઇન્ડિયા લિમિટેડ. હવે થયું શું મિત્રો તો કે જંગલ ખાતાએ, સમજો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા. કોના દ્વારા? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા એ સાલેકી નામની જગ્યાને આ લોકોએ કોલ ઇન્ડિયા લિમિટેડને ત્યાં શું કર્યું તો કે કોલસાની માઇનિંગ કરવાની છૂટ આપી દીધી. શું છૂટ આપી દીધી? કોલસાની માઇનિંગ કરવાની છૂટ આપી દીધી. અને એ કોલસાનું માઇનિંગ કોણ કરવાનું હતું તો કે નોર્થ ઈસ્ટ કોલ ફિલ્ડ વાળું. કોણ કરવાનું હતું? નોર્થ ઈસ્ટ કોલ ફિલ્ડ. નોર્થ ઈસ્ટ કોલ ફિલ્ડ, આ ખાસ યાદ રાખજો. સબસિડરી કંપની છે કોની? કોલ ઇન્ડિયા લિમિટેડની. જેમ વેસ્ટ કોલફિલ્ડ લિમિટેડ છે, એવી રીતે નોર્થ ઈસ્ટ કોલફિલ્ડ લિમિટેડ જે છે એના દ્વારા માઇનિંગ કરવાની વાત થઈ, મંજૂરી આપી દીધી. કોને? સમજો મિત્રો, જંગલ ખાતાએ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને. કોને? ભારત સરકારનો જે કે જાહેર સાહસ કોલ ઇન્ડિયા લિમિટેડને આપી દીધી મંજૂર. થયું શું કે લોકોએ વિરોધ કર્યો. આ મંજૂરી મેળવીને એન્વાયરમેન્ટ ડિસ્ટર્બ થવાનું હતું, એટલા માટે ત્યાંના સ્થાનિક લોકો હતા ને એ લોકોએ આનો વિરોધ કર્યો. અને આપ લોકોને ખબર જ છે વિરોધ પ્રદર્શન માટે હમણાં ટ્વિટરનો ટ્રેન્ડ હારો આવેલો છે, બહુ મસ્ત હાલે છે. આપને ત્યાં ખબર છે, જાજી ચર્ચા નથી કરતા, પણ એ લોકોએ સોશિયલ કેમ્પેનિંગ ચાલુ કર્યું વિરોધ કરવા માટે. સોશિયલ કેમ્પેનિંગ ચાલુ કર્યું અને એના પરિણામે થયું શું કે સરકારને એમ લાગ્યું એ સાલો ગજબ થાય છે. આસામ સરકાર તો વચ્ચે હતી જ નહીં મિત્રો, આસામ ગવર્મેન્ટ વચ્ચે ક્યાંય નહોતી, એ તો સેન્ટ્રલ ગવર્મેન્ટ ના બે અલગ અલગ વસ્તુઓ. કઈ કઈ? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે કેન્દ્ર સરકાર હસ્તગત આવે, અને કોલ ઇન્ડિયા લિમિટેડ એ કેન્દ્ર સરકાર હસ્તગત આવે. ભારત સરકારની બે સંસ્થાઓ કયો, અથવા તો બે ડિપાર્ટમેન્ટ સામસામા બાજતા હતા કે હવે કરવું કે ન કરવું, શું કરવું. એવામાં પ્રશ્ન એવો બહેનો મિત્રો કે આ કોલ ઇન્ડિયા લિમિટેડ જે છે ને, એ કોલ ઇન્ડિયા લિમિટેડે માઇનિંગ ચાલુ કરી નાખ્યું, પરમિશન આપી જ હતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે, પણ શું થયું કોઈને ખબર ના પડી. અને શું થયું તો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે 43.24 કરોડ, આ અગત્યનું છે, 43.24 કરોડ રૂપિયાની પેનલ્ટી લગાવી. કોના ઉપર? તો કે કોલ ઇન્ડિયા લિમિટેડ ઉપર પેનલ્ટી લગાવી. કોને? ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે. એટલે બંને વચ્ચે ઝઘડા થયા. એ ભાઈ, તમે એક બાજુ અમને માઇનિંગ ની હા પાડો છો, એક બાજુ તમે પેનલ્ટી લગાડો છો, બંને અંદર બાજતા હતા. બંને બાજતા હતા ને, તો અસમ સરકારને એમ થયું કે સાલું બાજે ભલે એ બંને, આપણે કઈ લેવા દેવા નથી, પણ આપણા ઘરમાં આવીને દખા કરે છે,
આપ સમજે છે મિત્રો, આપણા ઘરમાં આવીને ડખા કરે છે, આ ડખા જ ન કરે તો શું કરાય? એક એક કામ કરો, અહીંયા આ બેના ડખા હતા એટલે આસામ સરકારે સીધો ડિસિઝન લઈ લીધો કે આ જે વિસ્તારમાં જે ડખા હાલે છે ને એને અમે નેશનલ પાર્ક જાહેર કરીએ છીએ. હવે બટ ઓબ્વિયસ છે મિત્રો કે નેશનલ પાર્ક જાહેર થાય એટલે કોઈ પણ પ્રકારની આવી માઇનિંગની પ્રવૃત્તિઓ ત્યાં થઈ શકશે નહીં. ધેટ મીન્સ કે પેલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને કોલ ઇન્ડિયા લિમિટેડના જે ઝઘડા હતા, લોકો આ રેડમાં આવી ગયા હતા અને લોકોએ સોશિયલ કેમ્પેનિંગ ચાલુ કરેલી હતી. આસામ સરકારની આબરૂ દાવ ઉપર હતી કે સરકારે કઈ ન કર્યું અને અડવ્યક્તિ કીધું કે આ નેશનલ પાર્ક જાહેર. પૂરું થઈ ગયું, નેશનલ પાર્ક જાહેર કરી દીધો એટલે મિત્રો કોઈ પણ પ્રકારની આવી માઇનિંગની પ્રવૃત્તિ ત્યાં થઈ શકે નહીં, એટલે ચેપ્ટર ક્લોઝ કરીને. હર વ્યક્તિ બંને વાંચતા હતા પણ અસમ સરકારે આવીને ચેપ્ટરને શું કરી નાખ્યું? ક્લોઝ કરી નાખ્યું. મિત્રો આ અગત્યની વસ્તુ છે. પ્રશ્ન થાય કે સાહેબ તો પછી આપણે જે કયો જો કે સાહેબ આવું કઈ પ્રવૃત્તિ ન કરી શકે, ક્યાં ન કરી શકે, શું ડિફરન્સ છે? શું ડિફરન્સ છે સાહેબ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી અને નેશનલ પાર્ક વચ્ચેનો ડિફરન્સ? એને પણ થોડી ઘણી વસ્તુ તમારા મગજની અંદર ફિટ કરવા માંગુ છું કે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી બાયોસ્ફિયર રિઝર્વ આપણે પછી સમજીએ છીએ મિત્રો, અને નેશનલ પાર્ક. વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી અને નેશનલ પાર્ક વચ્ચેનો થોડો ઘણો બેઝિક તફાવત છે એ મારે તમારી સામે શેર કરવો છે કે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે ને મિત્રો એની અંદર એક ખાસિયત છે કે કોઈ લિમિટેડ એરિયા હોય, કોઈ લિમિટેડ એરિયામાં અને લિમિટેડ સમય માટે. સમજો, લિમિટેડ એરિયામાં અને લિમિટેડ સમય માટે આજુબાજુના રહેવાસી લોકો જે છે તે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની અંદર જઈ શકે, ત્યાં પોતાના ગાયો ભેંસો જે છે, પોતાના ઘેટા બકરા હોય, પોતાના પશુઓ જે છે એ પોતાના પશુઓને ચરાવવા માટે લઈ જઈ શકે છે. સમજો, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ની અંદર પણ નિશ્ચિત સમયે અને નિશ્ચિત એરિયા ની અંદર આવા લોકો પોતાના પશુઓને ચરવા માટે અહીંયા લઈ જઈ શકે છે. જ્યારે નેશનલ પાર્ક ની અંદર આવું કોઈ પ્રવૃત્તિ કરવા દેવામાં આવતી નથી. યાદ રાખજો, નેશનલ પાર્ક ની અંદર કોઈ પણ પ્રકારની આવી માનવીય પ્રવૃત્તિને પણ છૂટ આપવામાં આવતી નથી. આ પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ છે કે ટુરિસ્ટ જે છે વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ની અંદર જઈ શકાય છે, અહીંયા બહુ લિમિટેડ હોય, પ્રોહિબિટેડ એરિયા છે મિત્રો, એટલે આવી પ્રવૃત્તિ અહીંયા કરવા દેવામાં આવતી નથી. બીજું જોવો તમે તો કે સુરક્ષાના દ્રષ્ટિકોણથી જોવો તો અહીંયા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં સુરક્ષા ઓછી હોય. કેવી હોય? ઓછી હશે. અને નેશનલ પાર્ક ની અંદર મિત્રો સુરક્ષા વધુ હશે. આ યાદ રાખી લેજો, સેફ્ટીના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં ઓછી હોય અને નેશનલ પાર્કમાં સુરક્ષા કેવી હોય? વધુ હશે. બીજી વસ્તુ, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી પ્રમાણમાં નાની હશે અને નેશનલ પાર્ક કેવા હશે? તો કે પ્રમાણમાં મોટા જોવા મળે છે. શું હોય છે? મોટા નેશનલ પાર્ક હોય છે. આ પણ વસ્તુ અગત્યની છે. બીજી વસ્તુ અગત્યની છે મિત્રો કે અહીંયા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી માંથી કોઈ લોકો, આજુબાજુના વિસ્તારના લોકો, જંગલના લોકો, આદિવાસી લોકો, એ કોઈ પણ પ્રકારની વનસ્પતિ હોય, લાકડા છે, ફળ ફૂલ છે, એ જો સમજો શરતોને આધીન, શરતોને આધીન એટલે જે જગ્યાએ બંજર ઝાડીઓ જે છે એ લાકડા એમનામ પડ્યા છે, વૃક્ષો સુકાઈ ગયા છે, એના ફળ નીચે પડેલા છે, તો આવા નીચે પડેલા ફળ, સુકાઈ ગયેલા લાકડા, ઝાડપાન આવું લોકો લઈ જઈ શકે. સમજો, આ લઈ જઈ શકે ક્યાં? વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીમાં. પણ નેશનલ પાર્ક ની અંદર આવી કોઈ છૂટ આપવામાં આવતી નથી. યાદ રાખજો, નેશનલ પાર્ક ની અંદર થી ત્યાં નીચે પડેલું ફળ પણ કોઈ લઈ શકતું નથી. આ યાદ રાખી લેજો. બીજી વસ્તુ કે જો વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જે છે, તમારી જમીન જે છે, હવે માની લ્યો કે સરકારે કોઈ જગ્યાને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જાહેર કરી, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જાહેર કરી અને તમારી જમીન ત્યાં હોય, સમજો તમારી જમીન જે છે એ આ સૌથી અગત્યનો પોઈન્ટ છે મિત્રો, તમારી જમીનમાં વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જાહેર થાય તો શું થશે? તો મિત્રો જમીન જે છે ને એ જમીનની માલિકી તો તમારી રહેશે,
માલિકી જે છે એ તમારી જ રહેશે, પરંતુ તમારે શરતોનું પાલન કરવું પડે. સરકાર દ્વારા જે શરતો આપવામાં આવેલી છે, જે નિયમો બનાવવામાં આવ્યા છે, એનું તમારે શું કરવું પડે? પાલન કરવું પડે. પણ નેશનલ પાર્ક જાહેર થાય તો તમારી જમીન જે છે એની માલિકી કોની થઈ જશે? સરકારની. અને સરકાર એના બદલામાં તમને વળતર આપી દેશે. શું આપી દેશે? વળતર આપી દેશે. કોઈ દૂરની જગ્યાએ જાજી જમીન, થોડી ઘણી વધારે જમીન કરી તમને આપી દેશે, ફાઇનાન્શિયલ એઇડ આપી દેશે, જે જોતું હોય. પણ જમીનની માલિકી તમારી પછી રહેતી નથી. જ્યારે યાદ રાખજો, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીની અંદર જમીનની માલિકી જે તે વ્યક્તિની રહે છે, એને શરતોનું શું કરવું પડે છે? પાલન કરવું પડે છે આ વસ્તુ અગત્યની છે. ત્યાર પછી જો વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી હોય તો વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાંથી સેમાં રૂપાંતર કરી શકાય, નેશનલ પાર્ક બનાવી શકાય છે. પણ નેશનલ પાર્ક હોય તો એને ડિગ્રેડેશન ન કરી શકાય. નેશનલ પાર્ક માંથી વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી બનાવી શકાતી નથી. આ તમને ખબર હોવી જોઈએ. તો આ બેઝિક એના ડિફરન્સ છે. આમ તો ઘણા બધા નાના મોટા ડિફરન્સ છે, પણ મૂળ ડિફરન્સ શું છે? તો કે હા, એક વસ્તુ એ પણ છે કે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે ને મિત્રો, એ પણ યાદ રાખજો, વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી જે છે એ પર્ટિક્યુલર પ્રજાતિ માટે કોઈ પર્ટિક્યુલર પ્રજાતિ માટે બનાવી શકાય છે. કોઈ પર્ટિક્યુલર પ્રજાતિ હોય એના માટે તમે વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી નામ સાંભળેલું હશે. પણ ક્યારે નેશનલ પાર્ક જે છે એ પર્ટિક્યુલર પ્રજાતિ માટે, કોઈ ચોક્કસ પ્રજાતિ માટે બનાવી શકાતો નથી. યાદ રાખજો, નેશનલ પાર્ક જે છે એ બધા માટે હોય છે, કોઈ પર્ટિક્યુલર પ્રજાતિ, વિશેષ પ્રજાતિ માટે હોતો નથી. આના બેઝિક ડિફરન્સ છે. હવે પ્રશ્ન દે કે સાહેબ, તો નેશનલ પાર્ક બનાવી નાખો, મુખ્ય મુદ્દો સમજાઈ જવો જોઈએ કે દખા હતા કોના? કોલ ઇન્ડિયા લિમિટેડ ના અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના. પણ આસામ સરકારની આબરૂ જાતી હતી, એટલે આસામ સરકારે શું કરી દીધું? આ દેહિંગ પટકાઈ જે છે એને શું જાહેર કરી દીધો મિત્રો? નેશનલ પાર્ક જાહેર કરી દીધો. હવે પ્રશ્ન રહે કે સાહેબ, તો આસામમાં ઓછા હતા? મિત્રો, આસામની અંદર આપ બધા જાણો છો, 5 નેશનલ પાર્ક તો ઓલરેડી હતા. કેટલા? 5 તો ઓલરેડી હતા. આપ બધા જાણો છો મિત્રો, પેલો નેશનલ પાર્ક છે, માત્ર નામનો ઉલ્લેખ કરું છું, એ કયો છે? તો કે કાઝીરંગા નેશનલ પાર્ક. આપ બધા જાણો છો. અને કાઝીરંગા નેશનલ પાર્ક છે એ તો યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં પણ છે. યાદ કરી લેજો મિત્રો, કાઝીરંગા નેશનલ પાર્ક યુનેસ્કોની અંદર પણ સમાવેશ છે. અને એની ખાસિયત શું છે? પેલો એક સિંગ વાળો ગેંડો જોવા મળે છે, એટલે એ અગત્યનું છે. બીજું છે મિત્રો, માનસ નેશનલ પાર્ક. આ યાદ રાખી લેજો, અસંખ્ય વખત પરીક્ષાની અંદર પૂછાયેલા છે કે આસામની અંદર સારા એવા નેશનલ પાર્ક આવેલા છે. કયું છે? માનસ નેશનલ પાર્ક જે છે. અને અહીંયા મિત્રો, માનસ નામ છે ને એ પણ સેના ઉપરથી એવું? તો કે માનસ છે ને એ નદી છે. યાદ રાખી લેજો, એ નદીના નામ ઉપરથી માનસ નેશનલ પાર્ક છે. અને આની પણ ખાસિયત છે મિત્રો, અહીંયા શું છે? તો કે અહીંયા એલિફન્ટ રિઝર્વ પણ છે. શું છે મિત્રો? એલિફન્ટ રિઝર્વ પણ અહીંયા જોવા મળે છે. અને બીજી વસ્તુ, બાયોસ્ફિયર રિઝર્વ પણ છે. એલિફન્ટ રિઝર્વ અને બાયોસ્ફિયર રિઝર્વ પણ ક્યાં છે? માનસ નેશનલ પાર્ક ની અંદર છે. ત્યાર પછી ત્રીજું નેશનલ પાર્ક, હું આસામની વાત કરું છું મિત્રો, આસામ એવું છે તો લખી નાખે. ત્રીજું છે ડિબ્રુ સિખોવા નેશનલ પાર્ક. કયું છે? ડિબ્રુ સિખોવા નેશનલ પાર્ક. હવે આ ડિબ્રુ સિખોવા નેશનલ પાર્ક છે એ પણ મિત્રો ડિબ્રુ નદીના કિનારે જ બનેલો છે. તો ડિબ્રુ પણ એક નદી છે મિત્રો. અને અહીંયા ખાસ અગત્યનું છે કે અહીંયા વોટર બફેલો જોવા મળે છે. યસ મિત્રો, આ વોટર બફેલો જે છે, જંગલી બફેલો, વોટર બફેલો, એ અહીંયા જોવા મળે છે. અને આ પણ એક પ્રકારનું બાયોસ્ફિયર રિઝર્વ છે. શું છે? બાયોસ્ફિયર રિઝર્વ અહીંયા પણ છે, એ પણ યાદ રાખી લેજો મિત્રો. અને શું છે એની પણ આપણે ચર્ચા કરીએ. ત્યાર પછી ચોથું છે મિત્રો, નામેરી નેશનલ પાર્ક. કયો નેશનલ પાર્ક છે મિત્રો? નામેરી નેશનલ પાર્ક છે. આની ખાસિયત શું છે? અગત્યની વસ્તુ તમને કહું મિત્રો, નામેરી નેશનલ પાર્ક બન્યો ભલે 78 માં, પણ આ નામેરી નેશનલ પાર્ક છે ને મિત્રો, એ કોની સાથે જોડાયેલો છે? તો ખાસ યાદ રાખજો, પખુઈ.
એક શબ્દ છે મિત્રો, પખુઈ અથવા તો જેને પક્કે ટાઈગર રિઝર્વ તરીકે ઓળખો છો તમે, આ પખુઈ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી. શું છે? પખુઈ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી છે, અને એ સેન્ચ્યુરી ક્યાંની છે મિત્રો? એ છે અરુણાચલ પ્રદેશની. ક્યાંની છે? અરુણાચલ પ્રદેશની અંદર પક્કે અથવા તો પખુઈ, બેમાંથી ગમે તે શબ્દ બોલાય છે મિત્રો. પક્કે ટાઈગર રિઝર્વ આ શબ્દ યુપીએસસી પરીક્ષામાં પૂછ્યો હતો. હા મિત્રો, યુપીએસસી તો આ હું એટલા માટે લખાવું છું કે આ વસ્તુ યુપીએસસી જીપીએસસી માં ક્યાંક પૂછાયેલી છે, અને પખુઈ ટાઈગર રિઝર્વ જે છે ને એ યુપીએસસી એ પૂછેલો છે, એટલે મને ખબર છે કે આ તમારા માટે અગત્યનું તો છે. આપી દેશે મિત્રો કે નીચેનામાંથી કયું નેશનલ પાર્ક છે એ આસામમાં નથી અથવા તો આસામમાં છે. આ શબ્દ આવે ત્યારે નામ બધા ખબર હોવી જોઈએ, એટલે અગત્યનું છે. તો નામેરી નેશનલ પાર્ક જે છે અરુણાચલના, પખુઈ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી અથવા પક્કે ટાઈગર રિઝર્વ જે છે એની સાથે કનેક્ટેડ છે, એટલે ઇમ્પોર્ટન્ટ છે. અને પાંચમું હતું મિત્રો ઓરંગ નેશનલ પાર્ક. ગયો હતો પાંચમું હતું મિત્રો ઓરંગ નેશનલ પાર્ક. અને આ ઓરંગ નેશનલ પાર્ક જે છે એની અંદર પણ એક સિંગ વાળો ગેંડો તમને જોવા મળે છે. આ વસ્તુ અગત્યની છે. બેંગાલ ટાઈગર જો કે આની અંદર જોવા મળે છે. બેંગાલ ટાઈગર, એક સિંગ વાળો ગેંડો, આ બધું અહીંયા જોવા મળે છે. પાંચ તો હતા, અને છઠ્ઠું કયું થયું મિત્રો? બેહિંગ પટકાઈ નેશનલ પાર્ક, જે આસામની અંદર કર્યું શરૂ કરવામાં આવેલું છે. તો આ વસ્તુ એના માટે લીધી. ઠીક છે મિત્રો, હવે આગળ પ્રશ્ન થાય કે સાહેબ આ તો બરોબર છે કે નેશનલ પાર્ક ની તમે વાતો કરી, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ની વાતો કરી, સાહેબ એનું બાયોસ્ફિયર રિઝર્વ શું છે? યાદ રાખજો મિત્રો, બાયોસ્ફિયર રિઝર્વ જે છે એ વિશાળ જગ્યા છે. એવી જગ્યા છે, બહુ મોટી જગ્યામાં બાયોસ્ફિયર રિઝર્વ બનાવવામાં આવે છે, અને એના છે ને એરિયા ડિફાઈન હોય છે. કેવા એરિયા ડિફાઈન હોય છે? યુનેસ્કો દ્વારા છે મિત્રો. હા, આ પણ યાદ રાખજો, એક યુનેસ્કો દ્વારા બાયોસ્ફિયર રિઝર્વ માટે એક પ્રોગ્રામ આપેલો હતો જેને નામ આપ્યું હતું નેમ. શું નામ આપેલું હતું? નામ પ્રોગ્રામ હતો મિત્રો. આ નામ પ્રોગ્રામ હતો, સોરી મેબ હતો, સોરી નામ નહીં, અને એનું નામ હતું મિત્રો, સોરી એમએબી, મેબ પ્રોગ્રામ હતો. MAB છે, ઓકે, મેગ પ્રોગ્રામ છે. એ મેગ પ્રોગ્રામ શું હતો ખબર છે? એક્ચ્યુઅલમાં જે છે આ મેબ એટલે એને કહેવામાં આવે છે મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ. શું કહેવામાં આવે છે? મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ પ્રોગ્રામ જે છે, મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ પ્રોગ્રામ એ શું છે? યુનેસ્કો એવું જાહેરાત કરેલી હતી કે કોઈ પણ બાયોસ્ફિયર રિઝર્વ હોય એમાં ત્રણ ભાગ હશે. કેટલા ભાગ હોય? ત્રણ ભાગ છે. હું એ બતાવવાનો પ્રયત્ન કરું છું, તમને થોડો ઘણો આઈડિયા આવશે. આ પેલો ભાગ છે, એની બારો બારનો જે ભાગ છે એ મોટો ભાગ આવે બીજો, અને એની બારનો ભાગ આવે ત્રીજો ભાગ છે. ખાસ યાદ રાખજો મિત્રો, પરીક્ષાની અંદર આ પૂછી શકાય છે કે સૌથી અંદરનો ભાગ છે ને મિત્રો, એ અંદરના ભાગને કોર ઝોન કહે છે. શું કહે છે? આ જે અંદરનો ભાગ છે મિત્રો એને કહેવામાં આવે છે કોર ઝોન. શું કહેવામાં આવે છે? કોર ઝોન. અને એની પણ ખાસિયત તમને કહું મિત્રો કે જે કોર ઝોન હોય ત્યાં કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નથી થવા દેતી, ત્યાં માનવને પણ પ્રવેશ નથી હોતો. આનો ઉપયોગ માત્ર મોનિટરિંગ માટે થાય. સેના માટે કરી શકો છો? મોનિટરિંગ જ કરી શકો. કોર ઝોન ની અંદર મિત્રો કોઈ પ્રવૃત્તિ થવા દેવામાં આવતી નથી, કોઈ વ્યક્તિઓને કે કર્મચારીને પણ જવા દેવામાં આવે, સિવાય કે જે મોનિટરિંગ વાળા હોય એને. આ મોનિટરિંગ ડિપાર્ટમેન્ટ છે, એસી ની અંદર બાયોસ્ફિયર રિઝર્વ ની વાત કરું છું. બીજો જે ભાગ છે ને એની બહારનો જે ભાગ થોડોક મોટો હોય, કોર ઝોન કરતા મોટો ભાગ છે, એને મિત્રો બફર ઝોન કહે છે. શું કહેવામાં આવે છે? ને બફર ઝોન કહેવામાં આવે છે. તો આ જે બીજો ભાગ જે છે, આ બહારનો ભાગ જે મોટો ભાગ છે, આ મિત્રો બફર ઝોન છે. આ ભાગ છે બફર ઝોન છે. બફર ઝોન ની ખાસિયત શું છે મિત્રો? તો કે રિસર્ચ અને એજ્યુકેશનલ એક્ટિવિટી કરવામાં આવે છે. અહીંયા શેની છૂટ આપવામાં આવે? તો કે રિસર્ચ કરવાની છૂટ આપે, એજ્યુકેશનલ એક્ટિવિટી કરવાની છૂટ છે, અહીંયા પ્રવાસનની પણ છૂટ છે.
સમજો, સેની છૂટ હોય? પ્રવાસન માટેની છૂટ અપાય છે. એ ક્યાં અપાય છે? બફર ઝોનમાં. ખાસ યાદ રાખજો, કોર ઝોન જે છે એની અંદર કોઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ન હોય, કોઈ પ્રવાસીઓને આવા દેવાની છૂટ આપવામાં આવતી નથી. આ અગત્યનું છે. અને ત્યાર પછીનો આ જે બહારનો એરિયા જે છે, એ બહારના એરિયાને મિત્રો કહેવાય છે ટ્રાન્ઝિશન ઝોન. શું કહેવામાં આવે છે? આ એરિયાને કહેવામાં આવે છે મિત્રો ટ્રાન્ઝિશન ઝોન. આ છે મિત્રો ટ્રાન્ઝિશન ઝોન. ટ્રાન્ઝિશન ઝોન જે છે, યા તો મિત્રો લોકો રહી શકે છે. હા, અહીંયા તો કે આ એરિયા એટલો બધો રિસ્ટ્રિક્ટેડ નથી, પણ એની ખાસિયત છે અહીંયા લોકો રહી શકે છે, પોતાના આવાસ બનાવી શકે છે. ઓલું બધું તો છૂટ જ, પ્રવાસન ને તો બધું છૂટ જ છે, રિસર્ચ ને બધું છૂટ હોય, પણ વધારામાં શું? તો કે લોકો રહી શકે, અને લોકો પોતાના પશુઓને આ વિસ્તારની અંદર ચરવા પણ લઈ જઈ શકે છે. પોતાના પશુઓ જે છે એ પશુઓના ઘાસચારા માટે ત્યાં ચરવા માટે એને લઈ જઈ શકે છે. આ છે. આ શેની વાત કરીએ છીએ મિત્રો? આપણે બાયોસ્ફિયર રિઝર્વ ની વાત કરીએ છીએ. આ તમારા મગજની અંદર હોવું જોઈએ કે બાયોસ્ફિયર રિઝર્વ શું છે. એક બે ફેક્ચ્યુઅલ ડેટા પણ તમને મિત્રો લખાવી દઉં કે બાયોસ્ફિયર રિઝર્વ છે જેને, ભારતમાં ઘણા બધા બાયોસ્ફિયર રિઝર્વ છે, પણ સૌથી પહેલું બાયોસ્ફિયર રિઝર્વ એને પણ ક્યાંક યાદ રાખી લેજો મિત્રો, કે ભારતનું જે પહેલું બાયોસ્ફિયર રિઝર્વ છે એ કયું હતું? તો કે એ હતું નીલગીરી બાયોસ્ફિયર રિઝર્વ. સૌ પ્રથમ હતું એ કયું હતું મિત્રો? એ હતું નીલગીરી બાયોસ્ફિયર રિઝર્વ. આ બધા જાણો છો વેસ્ટર્ન ઘાટ ની અંદર આવે, અને તામિલનાડુ, કેરળ અને કર્ણાટક આ ત્રણ લાગુ પડે છે. તામિલનાડુ, કેરળ અને કર્ણાટક આ ત્રણ રાજ્ય લાગુ પડે. વેસ્ટર્ન ઘાટ ની અંદર જે નીલગીરી બાયોસ્ફિયર રિઝર્વ ભારતનું સૌ પ્રથમ છે. આને યાદ રાખશું, ભારતનું સૌથી મોટું, ભારતનું સૌથી મોટું બાયોસ્ફિયર રિઝર્વ જે છે એ ક્યાં છે મિત્રો? તો કે એ કચ્છ ગુજરાત ની અંદર છે. આપ લોકોને ખબર હોવી જોઈએ ભારતનું સૌથી મોટું બાયોસ્ફિયર રિઝર્વ ક્યાં છે? કચ્છ ની અંદર છે, અને એ કચ્છ ગુજરાત ની અંદર છે. આ વસ્તુ ખબર હોવી જોઈએ. ઠીક છે મિત્રો? તો આ બધી વસ્તુ એવી હતી કે જે બાબતો આ નેશનલ પાર્ક વિશે, બાયોસ્ફિયર રિઝર્વ વિશે અને વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી વિશે આપ લોકોને ખબર હોવી જોઈએ. હવે ક્યારે ન્યૂઝમાં આવે તો આપ લોકોને ખબર પડી જશે કે નેશનલ પાર્ક શું છે, વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી શું છે, અને બાયોસ્ફિયર રિઝર્વ શું છે. ત્રણેયનો જો કન્સેપ્ટ ખબર હોય તો હવે તમે ગમે ત્યારે, આજે કે 5 વર્ષ પછી પણ વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી શબ્દ વાંચશો તો તમારે બેઝ કન્સેપ્ટ ક્લિયર કરવાની જરૂર નહીં પડે. એ તો થઈ ગયું, હવે તમારે માત્ર ન્યૂઝ જોવાના રહેશે. ઓકે, આગળ વધીએ, ફટાફટ આગળ વધીએ મિત્રો. એક અગત્યની વસ્તુ હમણાં લાઇમલાઇટ ની અંદર છે. ઇન્ટરનેશનલ રિલેશન માં તો આપણે આગળ ઉપર ઘણી વખત લીધેલું પણ છે, પણ એક વસ્તુ એ પણ લેશું ઇન્ટરનેશનલ પોઈન્ટ ઓફ વ્યૂ થી આપણે જોઈએ મિત્રો, તો 2-3 મુદ્દા અગત્યના છે. કયા કયા? નાના નાના મુદ્દાઓ જે છે એને હું તમારી સમક્ષ ફટાફટ કહી નાખું. ઈસરો દ્વારા, હવે આ ઈસરો જે છે ને, ઈસરોની સિદ્ધિઓ આપ લોકો જાણો છો, દિવસે ને દિવસે વધતી જાય છે. ભલે આપણે સ્પેસ ની અંદર પ્રાઇવેટ એન્ટિટી છે ને છૂટ આપવાના છે, પણ ઈસરોની જે સિદ્ધિઓ છે એ દિવસે ડબલ અને રાત્રે 4 ગણી થતી જાય છે. ઈસરો દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે. શું જાહેરાત કરવામાં આવેલી છે મિત્રો? કે ઈસરો દ્વારા બ્રાઝિલ માટે, કોના માટે? બ્રાઝિલ માટે સેટેલાઇટ લોન્ચ કરશે. શું લોન્ચ કરશે? બ્રાઝિલ માટે સેટેલાઇટ લોન્ચ કોણ કરશે? આપણું ઇન્ડિયા લોન્ચ કરશે, ઇઝરો લોન્ચ કરશે. અને એ ક્યાંથી? તો કે શ્રીહરિકોટામાંથી. બ્રાઝિલ માટે સેટેલાઇટ લોન્ચ કરવાની જવાબદારી કોને આપી છે? ભારતને, ઇઝરોને આપેલી છે. આ ઇસરો અગત્યનું છે. અને એના માટે જે સેટેલાઇટ લોન્ચ કરવાના છે એનું નામ છે મિત્રો એમેઝોનિયા 1. આ યાદ રાખી લેજો, પરીક્ષાની અંદર પૂછી શકાય. એમેઝોનિયા 1. અને બ્રાઝિલ ની બાજુમાં આપ લોકો જાણો છો એમેઝોન નું મોટું જંગલ છે, એમેઝોન નામની નદી છે, મોટું મોટું છે, જ્યાં બહુ જાજુ જાજુ હોય ને મોટું મોટું, એ એમેઝોન છે. એને એમ કહેવાય છે કે એમેઝોન ના જંગલો એટલા ગાઢ છે કે સૂર્ય પ્રકાશ નીચે નથી પહોંચી શકતો.
તમે વિચાર કરજો મિત્રો, સૂર્યપ્રકાશ નીચે ન પહોંચી શકે એટલા ગાઢ જંગલ છે, એના ઉપરથી બ્રાઝિલે નામ રાખી દીધું શું? એમેઝોનિયા. આ એમેઝોનિયા નામનો સેટેલાઇટ જે છે એ લોન્ચ કોણ કરશે? એના વતી ભારતનું ઈસરો લોન્ચ કરવાનું છે. તો એ તમારા મગજમાં ક્લિયર કટ હોવું જોઈએ કે ઈસરો શા માટે લાઇમલાઇટમાં છે. ઠીક છે મિત્રો. ઓકે, બીજી આપણે વાત એના માટે નથી કરતા. હા, એક વસ્તુ છે, ઈસરો આવે તો એની સાથે સાથે એક વસ્તુ કહેતો મિત્રો, હમણાં આપણે ચંદ્રયાન મોકલેલું છે ભલે નિષ્ફળ ગયો, જે પ્રયત્નો હતા તે, પણ એ ચંદ્રયાન મોકલવાની અંદર જેનો સિંહ ફાળો હતો, અને એ સિંહ ફાળો એટલે કોણ? તો કે ડોક્ટર એક સિવન. ખાસ યાદ રાખજો મિત્રો, આ અગત્યનો ન્યૂઝ છે કે ભારત માટે આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. અને શું અગત્યનો મુદ્દો છે? તો કે ડોક્ટર કે સિવન જે છે, યસ, ઈસરોના ચેરમેન, તાત્કાલિક ઈસરોના ચેરમેન ડોક્ટર કે સિવન. ડોક્ટર કે સિવમ જે છે, એ કે સિવમ ને એક સ્પેશિયલ એવોર્ડ આપવા માટેની વાત થઈ છે મિત્રો. અને આ પણ તાજેતરની ઘટના છે, યાદ રાખજો. ડોક્ટર કે સિવમ ને કયો એવોર્ડ આપવાના છે? તો કે શબ્દ થોડોક વિચિત્ર છે, લખી નાખજો, થિયોડોર વેન કર્મન એવોર્ડ. શું છે મિત્રો? થિયોડોર વેન, થિયોડોર, આ નામ વિચિત્ર છે થોડુંક, થિયોડોર વોન કર્મન એવોર્ડ. હવે આ પ્રશ્ન થાય કે સાહેબ આવા એવોર્ડ ક્યાંથી આવ્યા? થિયોડોર વોન કર્મન એવોર્ડ એ છે શું મિત્રો? તો એ પણ તમને લોકોને કહી દઉં, થિયોડોર વોન કર્મન એવોર્ડ શું છે, કોના દ્વારા આપવામાં આવે છે? તો યાદ રાખજો મિત્રો, ઇન્ટરનેશનલ એકેડેમી ઓફ એસ્ટ્રોનોટિક્સ છે. શું છે? ઇન્ટરનેશનલ એકેડેમી ફોર એસ્ટ્રોનોટિક્સ જે છે, આ ઇન્ટરનેશનલ એકેડેમી ફોર એસ્ટ્રોનોટિક્સ દ્વારા વિશ્વની અંદર સાયન્સ ફિલ્ડમાં, સમજો મિત્રો, વિશ્વની અંદર સાયન્સની કોઈ પણ બ્રાન્ચમાં કોઈ વ્યક્તિએ સારી પ્રગતિ કરેલી, સારી સિદ્ધિ હાંસલ કરેલી હોય તો આવા વ્યક્તિને, અને એમ પણ કહેવાય છે મિત્રો કે સાયન્સની દુનિયાનો સૌથી હાઈએસ્ટ એવોર્ડ આ છે. સાયન્સની અંદર કોઈ સારામાં સારો એવોર્ડ હોય તો કયો એવોર્ડ છે? થિયોડોર વોન કર્મન એવોર્ડ છે. આ થિયોડોર વોન કર્મન એવોર્ડ આપવામાં આવશે. કોને આપવામાં આવશે? તો કે ડોક્ટર કે સિવમ ને આપવામાં આવશે, ઈસરોના ચેરમેન ને. શું કામ? તો કે આપ બધા જાણો છો, અને કન્યાકુમારી જે છે ને, જ્યાંથી પોતે બિલોંગ્સ કરે છે, કન્યાકુમારી ની અંદર, તો આ સિવમ જે છે ને મિત્રો, એને રોકેટ મેન કહે છે. લોકો શું કહે છે એને? રોકેટ મેન કહે છે, કારણ કે ઈસરોની અંદર જે સિદ્ધિઓ હાંસલ કરી, એ સિદ્ધિઓની અંદર ઘણો બધો ફાળો કોનો છે? ડોક્ટર કે સિવમનો છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો આ યાદ રાખી લેજો કે થિયોડોર વોન કર્મન એવોર્ડ એ કે સિવમને મળવાનો છે. અને એ એવોર્ડ મળ્યો છે 2020 માટે, પણ 2021માં, 2021માં આનું સંમેલન યોજાશે મિત્રો પેરિસમાં. એ પેરિસમાં જે સંમેલન યોજાશે, એ સંમેલનની અંદર ડોક્ટર કે સિવમને આ એવોર્ડ આપવામાં આવશે. આ અગત્યની વસ્તુ છે. આપને એમ લાગે કે સાહેબ તો કે સિવમને સારો એવો એવોર્ડ મળી ગયો, ભૂતકાળમાં ભારતમાં કોઈને મળ્યો તો? યસ મિત્રો, ભૂતકાળમાં પણ બે ભારતીયો અને બંને ઈસરોના પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. યાદ રાખી લેજો મિત્રો, ઈસરોના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા છે એવા બે બીજા વ્યક્તિને પણ મળેલો હતો. પેલો આ તો ત્રીજા વ્યક્તિ છે, કે સિવમ જે તો ત્રીજા વ્યક્તિ છે. સૌથી પહેલી વખત જે મળેલો હતો એ યાદ રાખજો મિત્રો, 2005માં. ક્યારે મિત્રો? 2005માં ડોક્ટર યુ આર રાવ ને મળેલો હતો. કોને મળેલો હતો? યુ આર રાવ, ડોક્ટર યુ આર રાવ ને મળેલો હતો. એ પણ ઈસરોના શું હતા? પૂર્વ ચેરમેન હતા. ત્યાર પછી આ પ્રશ્ન થાય કે સે પછી કોને મળ્યો? તો કે 2007ની અંદર. ક્યારે? 2007ની અંદર ડોક્ટર કે કસ્તુરી રંગન. કોને? ડોક્ટર કે કસ્તુરી રંગન ને મળેલો હતો. આ પણ યાદ રાખજો મિત્રો, કસ્તુરી રંગન, ડોક્ટર કે કસ્તુરી રંગન ને 2007માં કયો એવોર્ડ? થિયોડોર વોન કર્મન એવોર્ડ આપવામાં આવેલો હતો. એટલે ડોક્ટર કે સિવમ છે ને એ ત્રીજા ભારતીય છે.
ત્રીજા ભારતીય જે છે જેને આ એવોર્ડ થી નવાજવામાં આવેલા છે, એટલે ભારત માટે ઈસરો માટે આ ગૌરવની વાત છે કે ભારતની જે સિદ્ધિઓ જે છે. અને આમેય ખબર છે કે આપણું જીએસએલવી પીએસએલવી માંથી હરિકોટામાંથી વિશ્વના ઘણા દેશના સેટેલાઇટ આપણે ઓલરેડી લોન્ચ કરી ચૂક્યા છે. આ ઈસરોની સિદ્ધિ છે, ભારત માટે પણ મિત્રો અગત્યની વસ્તુ છે. તો એટલા માટે અગત્યની બાબત જે છે, આ કયો થિયોડોર વોન કર્મન એવોર્ડ, નામ થોડું વિચિત્ર છે એટલે તમે યાદ રાખી લેજો, પણ આ ત્રીજા ભારતીય જે છે એને આ એવોર્ડ આપવાની વાતો કરવામાં આવેલી છે. તો આ વસ્તુ તમારા મગજની અંદર ક્લિયર હોવી જોઈએ. ઓકે મિત્રો, આગળ વધીએ. યસ, ત્રીજી વસ્તુ જે છે એ પણ થોડો ઘણો ફેક્ચ્યુઅલ ડેટા વાળો ન્યૂઝ છે. અને એ ફેક્ચ્યુઅલ ડેટા વાળો ન્યૂઝ એટલે કયો, તો કે ભારતને હમણાં ભારતની એક બાબતને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મળ્યું. હા મિત્રો, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મળ્યું. અને કઈ બાબતને મિત્રો, તો કે ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન જે હતું, કયું યાદ રાખજો, 2018 માં મિત્રો ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન જે હતું, એટલે કે દેશી ભાષામાં કહું તો વાઘની વસ્તી ગણતરી જે કરવામાં આવી હતી, એ વાઘની વસ્તી ગણતરી માટે ભારત દેશને આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું. કઈ ગણતરી માટે, તો કે 2018 ની વાઘની ગણતરી માટે. પ્રશ્ન થાય કે સે વાઘની ગણતરી આપણે 2018 માં કરી અને અત્યારે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન મેળવ્યું? હા, એટલા માટે મેળવ્યું મિત્રો, કારણ કે આનો ડેટા જે છે ને એ વાઘની વસ્તી ગણતરીની આ સંક્રમણ હતું. યાદ રાખજો મિત્રો, 2018 માં હતું ને એ ચોથું હતું. કેટલામું હતું? ચોથું હતું. એ પણ તમને લોકોને ખબર હોવી જોઈએ. એનું કારણ છે કે ભારતમાં વાઘની વસ્તી ગણતરીની શરૂઆત ક્યારે થઈ હતી? ક્યારે થઈ હતી? તો કે 2006 માં થઈ હતી. ક્યારે થઈ હતી? 2006 માં પ્રથમ વખત ગણતરી થઈ હતી. 2006 માં બીજી વખત ગણતરી થઈ એ ક્યારે થઈ? તો કે 2010 માં. ત્રીજી વખત થઈ એ ક્યારે થઈ? તો કે 2014 માં. અને ચોથી વખત ક્યારે? 2018 માં. એટલે હવે પૂછતા નહીં કે કેસે તો પછી આ ગણતરી દેખી શકાય છે. મિત્રો, દર કેટલા વર્ષે થાય છે? દર 4 વર્ષે વાઘની ગણતરી કરવામાં આવે છે. આ ચોથી વાઘની વસ્તી ગણતરી હતી. કેટલામી? ચોથી. અને એનો ડેટા છે ને મિત્રો, એ ક્યારે પબ્લિશ થયેલો હતો? તો કે 29 જુલાઈ ના રોજ. ક્યારે મિત્રો? 29 જુલાઈ. આ યાદ રાખી લેજો, હમણાં જ આવે છે. 29 જુલાઈ 2019 ના રોજ આ ડે ને શું તરીકે ઓળખવામાં આવે છે? વર્લ્ડ ટાઈગર ડે. હમણાં આવશે જ, 15 દિવસ પછી છે, આપણે ચર્ચા કરશું એની, પણ અત્યારે ખાલી આટલું યાદ રાખો, 29 જુલાઈ વર્લ્ડ ટાઈગર ડે ના દિવસે નરેન્દ્ર મોદી દ્વારા, આપણા માનનીય વડાપ્રધાન દ્વારા આના આંકડા જાહેર કરવામાં આવેલા હતા. સેના? 2018 ની વાઘની વસ્તી ગણતરી જે ચોથું સંસ્કરણ હતું, એ ચોથી વસ્તી ગણતરીના આંકડા જાહેર થયા. અને એ આંકડા મિત્રો એવા હતા, ખાસ યાદ રાખજો, તો એટલી બધી આંકડાકીય માહિતીની જરૂર નથી, પણ થોડી ઘણી ફેક્ચ્યુઅલ ડેટા તમને લખાવતો જાવજો, ક્યાંક મેઇન્સ લખતા હોય તો કામ લાગે, અથવા પ્રશ્નમાં આવે તો આડા અવળા નજીકના આંકડા તો તમને યાદ રહી જાય. એટલા માટે શું થયું હતું અને સેના માટે મિત્રો આ એવોર્ડ મળ્યો હતો, એ પણ અગત્યનું છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં સ્થાન સેના કારણે મળ્યું? તો કે ભારતે ટોટલ 141 જગ્યાઓ હતી. કેટલી? 141 સ્થળ હતા. એ 141 સ્થળ ઉપર 26,838 કેમેરા, સમજો, 26,838 કેમેરા લગાવેલા હતા. વાઘની વસ્તી ગણતરી કરવા માટે, એને ટેપિંગ કરવા માટે 26,838 કેમેરા લગાવ્યા. અને એ કેમેરા કેટલી જગ્યામાં? 121,337 વર્ગ કિલોમીટર એરિયા, સમજો, 141 જગ્યા, 26,800 થી વધારે કેમેરા, 121,000 થી વધારે સ્ક્વેર કિલોમીટર ની જમીન. અને એના ઉપર જે ફોટો લેવામાં આવેલા હતા, એક્ઝેક્ટ આંકડો યાદ ન રાખતા, પણ 3,48,00,000
3,48,58,623 फोटो लेवामां आव्या था, 3.5 करोड़ इमेज लेवामां आवी। मित्रों सेना माटे वाघनी वस्ती गणतरी करवा माटे, अने ए इमेज माथी एक मुद्दो आटला आंकड़ा आव्या, एक वधारे याद राखी लियो, एमांथी 76,651 फोटो, કેટલા 76,651 ફોટો જે છે એ વાઘના હતા, સેના ટાઈગરના ફોટો લેવામાં આવ્યા। આ પ્રોજેક્ટને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે કે આટલા કેમેરા, આટલા ફોટો, આટલી જગ્યા આવું કોઈ હજી સુધી ક્યાંય કર્યું નથી। એટલા માટે મિત્રો ભારતને શું મળ્યું છે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે। કોના માટે થઈને, 2018 નું ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન માટે, ઘણા માટે ઓલ ઇન્ડિયા ટાઈગર એસ્ટિમેશન 2018 માટેનો એવોર્ડ છે, આ પણ યાદ રાખી લેશું। અને બીજી વસ્તુ મિત્રો યાદ રાખજો કે વિશ્વમાં જે ટોટલ ટાઈગર છે ને, એ વર્લ્ડના ટોટલ ટાઈગરના 75% ક્યાં છે, ભારતમાં છે। આ વસ્તુ પણ તમારા મગજમાં ક્લિયર કટ હોવી જોઈએ। તો આ વસ્તુ અગત્યની છે, તો ભારતને આ મુદ્દો પણ અગત્યનો છે। ત્યાર પછી મિત્રો હજી એક ન્યૂઝ ને આપણે ફટાફટ લઈ નાખીએ, નાના નાના ન્યૂઝ છે તો થોડીક ઝડપ થશે। ઈ નાનો ન્યૂઝ કયો છે, ભારત માટે ખૂબ જ ગૌરવની વાત છે। શું ગૌરવની વાત છે કે યુનાઇટેડ કિંગડમ એટલે યુકે ની અંદર, સમજો મિત્રો, આપણે અત્યાર સુધી એવું ભણતા હતા કે ભારતમાં વિદેશી કંપનીઓ આવે છે, એફડીઆઈ કરે છે, એફપીઆઈ કરે છે। હવે અગત્યનો છે કે યુકેમાં કોઈ વિશ્વ, જેમ ભારતમાં વિશ્વના દેશો આવે, એફડીઆઈ કરે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરે, પોતાનો ધંધો રોજગાર કરે, આ કરે છે, એવી રીતે વિશ્વના બધાય દેશમાં એફડીએ થતું હોય, યુકે પોતાના આંકડા બહાર પાડ્યા અને એમ કીધું કે યુકે ની અંદર સૌથી વધુ એફડીએ કરાવનારો દેશ હોય, નંબર વન દેશ છે, એ તો મિત્રો યુએસએ છે। પેલો દેશ છે એ કયો છે, યુએસએ છે। પરંતુ બીજા ક્રમે કોણ છે, તો કે બીજા ક્રમે ઇન્ડિયા છે। યાદ રાખજો મિત્રો, ભારત માટે તો ગૌરવની વાત કહેવાય કે જે ભુરિયાઓ, જે બ્રિટિશરો ભારત ઉપર 200 વર્ષ સુધી શાસન કરીને ગયા, ભારતના લોકો ત્યાં જઈને ઇન્વેસ્ટમેન્ટ કરી આવે છે અને એ ભુરિયાઓને કામે રાખે છે, દેશી ભાષામાં રોજગારી આપે છે। ભારત વાળા અહીંયા પોતાને ઇન્ડસ્ટ્રી નાખેલા હોય તો ત્યાંના લોકો જ કર્મચારી છે, ભારત દેશના લોકો ભુરિયાઓને કામે રાખે છે, જે ભુરિયાઓએ ભારત દેશ ઉપર 200 વર્ષ શાસન કરેલું હતું એ લોકોને કામે રાખે છે। અગત્યની વસ્તુ છે કે એફડીઆઈ, યુકેના એફડીઆઈ માં ભારતનો કેટલામો ક્રમ છે, બીજો ક્રમ છે મિત્રો। આ ત્રીજો ક્રમ જર્મની છે, પણ બીજો ક્રમ કોનો છે, ભારતનો છે। ભારતે એમ કહેવાય છે કે 120 પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટ કર્યું છે, કેટલા 120 પ્રોજેક્ટમાં, અને આ 120 પ્રોજેક્ટમાં હજારો લોકોને રોજગારી આપે છે। કોણ, ઇન્ડિયા બ્રિટિશરોને રોજગારી આપે છે, એટલે પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। અને એક વસ્તુ યાદ પણ કહી દઉં, ફટાફટ મુદ્દાને પૂરો કરવો છે, ઈ બ્રિટિશ, બ્રિટિશ એટલે તમને ખબર છે મિત્રો, બ્રિટિશ એટલે આ યુકે, અને યુકે ની અંદર બધાને ખબર છે, નવા જોડાયેલા વિદ્યાર્થીઓ માટે, યુકે કોઈ એક દેશ નથી, બ્રિટન કોઈ એક દેશ નથી, બ્રિટન 4 દેશનો સમૂહ છે। અને એ કયા કયા, તો કે પેલું કયું આવે મિત્રો, ઇંગ્લેન્ડ, બીજું કયું આવશે, તો કે સ્કોટલેન્ડ, ત્રીજું કયું આવશે, તો કે વેલ્સ, અને ચોથું છે મિત્રો નોર્થન આયર્લેન્ડ। આ વિશ્વના 4 દેશને ભેગા કરો, એને તમે શું કયો છો, યુકે કયો છો, એ તમને ખબર હોવી જોઈએ મિત્રો, કારણ કે હવે તમે ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય તો આટલી એક્સપેક્ટેશન હશે, ઠીક છે મિત્રો। તો આ હતા છેલ્લે થોડા ઘણા નાના નાના ન્યૂઝ છે, જેને આપ લોકોની ફરમાઈશ ને લીધે આપણે છેલ્લે આવા 3-4 ન્યૂઝ રોજ લેતા જશું, અને રોજ એકાદ બે મોટા કન્સેપ્ટ અને સાથે સાથે બે ત્રણ આવા નાના નાના ન્યૂઝ જે છે એને પણ આપણે સ્થાન આપતા જશું। પણ હા મિત્રો, જે અગત્યના ન્યૂઝ હશે એને આપણે અહીંયા સ્થાન આપતા રહેશું, જે સીધી લીટીમાં વાંચવાથી ક્લિયર થઈ જાય એને બહુ ચર્ચા કરવાની જરૂર મને લાગતી નથી। ઓકે મિત્રો, અહીંયા સુધી રાખશું, સમય ઘણો બધો થઈ ગયો છે, અહીંયા સુધી રાખીએ। હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ, આપ લોકોનો દિવસ શુભ રહે મિત્રો, આપ લોકોનો ખૂબ ખૂબ આભાર, ફરી પાછા આવતીકાલે સવારે મળશું, ત્યાં સુધી મિત્રો જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ।